नमस्कार मित्रों, हूँ खुशबू पंड्या आज आपनी समक्ष लईने आवी छु एक सवालनो जवाब। मानस ने गुस्सो केम आवे छे? आखरी क्रोध परिस्थितिनु भान केम भूलावे छे? कारण नंबर एक, क्रोध ए मानसना भीतरमां रहेली अज्ञानता छे, साची समझणनो अभाव छे। नंबर बे, असंतोष અને નેગેટિવિટીનો એક ભાગ છે। નંબર ત્રણ, વધુ પડતી અપેક્ષાઓ, ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ માપની બહાર હોય, પોતાનું મનગમતું ન થાય, જીદો પૂરી ન થાય, માપ અને મર્યાદા વગરનું જીવન જ ક્રોધ અપાવે છે। નંબર ચાર, સંસ્કારોની ઉણપ હોય, કોઈની રોકટોક ના હોય, ઉછેરમાં કેળવણી ના હોય, જે સારું અને ખરાબની સમજ આપી ન હોય, ત્યારે વિચારો અને ખોરાક સાત્વિક નહીં પણ તામસી હોય, ક્રોધ લઈને આવે છે। નંબર પાંચ, યોગ્ય સમયે પોતાનાની કે માતા પિતાની સલાહ કે સૂચન ન હોય। નંબર છ, છેલ્લે એ જ કે માણસનો સ્વભાવ સ્વાર્થી હોય, તો પણ સ્વાર્થ પૂરો ન થાય એટલે જલ્દી ગુસ્સો આવે છે। માણસને ક્રોધ ઘણા કારણથી આવે છે। ક્રોધ એ સંબંધોનો શત્રુ છે જે વિનાશ સર્જે છે। કોઈ પણ જગ્યાએ સૌથી વધુ નુકસાની ક્રોધી માણસને ભોગવવી જ પડે છે। તો ચાલો આપણે આ ક્રોધમાંથી મુક્તિ મેળવીએ અને દરેક ક્રોધને છોડીએ। જય શ્રી કૃષ્ણ।